નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ગીર હોમ કિચનમાં। તો આજે હું તમારી સાથે બાજરાના લોટમાંથી બનાવેલી રાબની રેસીપી શેર કરીશ। શિયાળામાં શરદી ઉધરસ અને કફથી બચવા માટે આ રાબ સવારે બનાવી અને પીવી જ જોઈએ। બાજરામાં રહેલા ગુણોના ફાયદા પણ તમને આ રાબ પીવાથી મળે છે। તો નાના મોટા સૌ આ રાબ સવારમાં પી શકે છે। ગરમ ગરમ આ રાબ પીવાની ખૂબ જ મજા આવે છે। તો રાબ બનાવવા માટે કડાઈમાં મેં એક ચમચી જેટલું ઘી લીધું છે। ઘી ગરમ થઈ જાય પછી તેમાં આપણે 3 લવિંગ નાખી દઈશું, મસળી અને થોડાક આપણે તેમાં અજમા નાખી દઈશું। તો આ રીતે હાથથી થોડાક મસળી લેવાના, પછી ઘીમાં અજમા નાખી દેવાના છે। બંને સરસ રીતે ફૂલી જાય પછી આપણે તેમાં બાજરાનો લોટ નાખીશું। તો બાજરાનો લોટ અહીંયા આપણે 2 ચમચી જેટલો નાખીશું। બહુ વધારે બાજરાનો લોટ નાખવાનો નથી, કેમ કે રાબ છે તે બનશે ત્યારે ધીમે ધીમે ઘટ થતી જશે, એટલે અહીંયા મેં 2 ચમચી બાજરાનો લોટ નાખેલો છે। હવે આપણે ઘીમાં તેને સરસ મજાનું શેકી લઈશું। તો 1-2 મિનિટ સુધી આપણે ધીમા તાપે બાજરાના લોટને ઘીમાં શેકાવા દેવાનો છે। ગેસની ફ્લેમને અહીંયા આપણે દમ ધીમી રાખીશું જેથી લોટ છે તે બળે નહીં અને ધીમે ધીમે શેકાઈ જાય। થોડી વાર પછી તેમાં સરસ મજાની સુગંધ આવવા માંડશે ઘી અને લોટની। તો અહીંયા આપણો લોટ છે તે શેકાવા માંડ્યો છે। મિત્રો, તમને જો આ રેસીપી પસંદ આવી રહી હોય તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો હવે લોટ છે તે સરસ મજાનો શેકાઈ ગયો છે। હવે આપણે તેમાં પાણી નાખવાનું છે। તો 2 ચમચી જેટલું બાજરાનો લોટ લીધો છે તેમાં આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી નાખીશું। હું અહીંયા 1.5 ગ્લાસ જેટલી રાબ બનાવીશ, તો એના માટે 1.5 ગ્લાસ જેટલું ઠંડુ પાણી મેં નાખ્યું છે। બાજરો ખૂબ જ પોષક તત્વો ધરાવે છે। બાજરામાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે જે કબજિયાતને દૂર કરે છે। પોટેશિયમ, મેગ્નેશિયમ હોય છે। ડાયાબિટીસના દર્દીઓ માટે બાજરો ખૂબ જ ફાયદામંદ છે। તમે બાજરાનો ઉપયોગ કરો તો ઇમ્યુનિટી પણ વધે છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે। હવે આપણે તેમાં 1/2 ચમચી જેટલું સૂંઠનો ભૂક્કો નાખી દઈશું, સૂંઠ પાવડર નાખશું, તો તે પણ શરદી ઉધરસ કફમાં ખૂબ જ રાહત આપે છે। હવે આપણે મીઠાશ માટે તેમાં 1/2 વાટકીથી થોડુંક ઓછું ગોળ નાખીશું। જે પ્રમાણે મીઠાશ પસંદ હોય તે પ્રમાણે આપણે અહીંયા ગોળ નાખવાનું છે। ગોળને સરસ રીતે પાણી સાથે હવે મિક્સ કરી દઈશું। ખાંડ કરતાં ગોળ શરીર માટે ખૂબ જ સારો, એ માટે અહીંયા ગોળ જ આપણે વાપરીશું। તો ગોળને સરસ રીતે પાણી સાથે મિક્સ કરવાનું છે જેથી તે ઓગળી જાય। ધીમે ધીમે ગોળને કારણે પાણીનો કલર છે, જે રાબનો કલર છે, તે પણ બદલાવા માંડશે। જો ગોળ થોડો કાળાશ પડતો હોય તો આપણી રાબ થોડી કાળાશ પડતી થશે। અહીંયા જે ગોળનો કલર છે તે થોડોક પીળાશ પડતો છે, તો આપણી રાબ છે તે થોડીક પીળી થશે। બાજરો ચામડી અને વાળને પણ સુંદર બનાવે છે। તો હવે આપણે આ રાબને ઉકળવા દેવાની છે। 2-3 મિનિટ સુધી આપણે તેને લોટું મીડિયમ ગેસ રાખી અને આ રીતે ઉકળવા દઈશું। તો 2-3 મિનિટ થઈ ગઈ છે, હવે આપણી રાબ બનીને તૈયાર થઈ ગઈ છે। મિત્રો, એકદમ સરસ મજાની સુગંધ આવી રહી છે। આ રાબ આપણે ગરમ ગરમ જ પીવાની છે, ગરમ પીવાની ખૂબ જ મજા આવશે। જેમ જેમ આ રાબ ઠંડી થતી જશે તેમ તેમ ઘાટી થતી જશે। તો ગરમ ગરમ સવારમાં આ રાબ નાસ્તા સાથે બધાએ પીવી જ જોઈએ। હવે થોડીક વાર માટે તેને ઢાંકી દઈશું। તો અહીંયા આપણી રાબ બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો। આ રાબને કાંસાના વાસણમાં પીવી જોઈએ। જો કાંસાનું કોઈ પણ વાસણ હોય, ઘરમાં કાંસાના વાસણો પહેલાંના લોકો વાપરતા હતા, તો અહીંયા મેં કાંસાનું એક વાસણ લીધું છે, તેમાં હું રાબને નાખીશ। તો તમે જોઈ શકો છો કે કેટલી ઘાટી રાબ થઈ છે। તમે જો વધારે ઘાટી રાબ બનાવવા માગતા હોય તો થોડુંક તેમાં વધારે બાજરાનો લોટ નાખો। તો એકદમ સરસ મજાની રાબ બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો। દર શિયાળામાં મારા મમ્મી રાબ બનાવતા, જે ફરજિયાત બધાને સવારમાં પીવી જ પડતી। તો આ રાબના ખૂબ જ ફાયદા છે મિત્રો, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમને આ રાબ કેવી લાગે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો મિત્રો, તમને જો આ રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।